મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં સઘન મતદાન જાગૃતિ અભિયાન માટે રન ફોર વોટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી રન ફોર વોટની શરૂઆત કરાવશે. સુરત સિવાયની લોકસભાની તેમજ વિધાનસભાની બેઠકોની કામગીરી હવે પૂર્ણ થઈ છે. મતદાન કેન્દ્રો પર ઓઆરએસ પાણી વગેરેની સગવડ કરવામાં આવશે. મતદાન કરવા આવો ત્યારે ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરૂરી. મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 નો રહેશે. મહત્વના સમાચાર કે જ્યાં કહી શકાય છે કે આ પ્રકારે મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યાનો રહેશે. આ પ્રકારે કહી શકાય છે કે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી રન ફોર વોટની શરૂઆત કરાવશે. સુરત સિવાયની લોકસભાની તેમજ વિધાનસભાની બેઠકોની કામગીરી હાલ તો પૂર્ણ થઈ છે. મતદાન કેન્દ્રો પર ઓઆરએસ પાણી વગેરેની સગવડ કરવામાં આવશે. મતદાન કરવા આવો ત્યારે ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરૂરી રહેશે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યાનો રહેશે. ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. ઈવીએમ અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. એ સાથે સાથે વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. પ્રત્યેક મતદાન માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. સઘન મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત 5 મેના રોજ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મતદાન જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતી ગાંધીનગરના ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજાનારી રન ફોર વોટમાં ભાગ લેશે. તમામ મતદારોને પોતપોતાના જિલ્લામાં આયોજિત રન ફોર વોટમાં ભાગ લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનવા હું મુખ્ય નિર્વાચન અધિકારી વતી આમંત્રણ આપું છું. આપ જાણો છો તેમ 7 મેના રોજ હીટવેવની પણ સંભાવના રહેલી છે. આથી ગરમીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કેન્દ્ર પર પીવાના પાણી, બેસવા માટેની ખુરશીઓ, પૂરતા પ્રમાણમાં સાંઈડો તેમજ શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ઓઆરએસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સનસ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ રહેશે, જેની પાસે પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર અને એમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. 7 મેના રોજ મતદારોએ મતદાન કરવા આવતા પહેલાં વોટર હેલ્પલાઇન એપ, વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર ઇન્ફોર્મેશન સ્લીપનો ઉપયોગ કરીને પોતાનું નામ તેમજ મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ. મતદાન કરવા આવો ત્યારે એપિક અથવા ઈ એપિકની પ્રિન્ટ સાથે લઈને આવવું જોઈએ. જો એપિક ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈપણ પુરાવો રજૂ કરીને મતદાન કરી શકાશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. મતદાનના દિવસે મતદાન માટે સવેતન રજા મળે છે. જો રજા ન મળે તો 1950ના નંબર પર ફરિયાદ કરી શકાય છે. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ કે જે બીએલઓ દ્વારા આપવામાં આવી છે તે માત્ર ને માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો ગણાતો નથી.